માટે હવે પરવાનગી લેવી પડશે। મહેસાણામાં 84 કડવા પાટીદાર સમાજનો એક નિર્ણય સામે આવ્યો છે। ભાગીને લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનાવવા માટે અત્યારે તો આ લડત ચડાવવામાં આવશે, તો બીજી બાજુ લગ્નની નોંધણી વખતે માતા પિતાની સહી પણ અત્યારે તો ફરજિયાત જોવા મળતી હોય છે, ત્યારે આ નિર્ણય પર કાયદાની મોહર લગાવવા માટે સરકારને પણ હવે રજૂઆત કરવામાં આવશે તેવું સામે આવ્યું છે। તો આવજો અમારા રાજકોટના સંવાદદાતાનો વિશેષ અહેવાલ। पाटीदार समाज द्वारा क्या क्या जो भागी ने लग्न करती दीकरियों ने लेने एक अलग थी कायदो घड़वानी तैयारी करवामा आवी छे, जेमा लग्ननी नोंधणी समये तेमना माता पिता की फई जे सही छे ते फरजियात रहेशे। खास करीने आपणी साथे जे महिला अग्रणीओ छे तेमनी साथे वात करशी। बेन, एक निर्णय लेवामा आव्यो छे समाज तरफ थी, शुं मानी रह्या छो आप? એમાં એવું છે કે આ પ્રશ્ન મારી દીકરીને મેં પૂછેલો જ્યારે આ નિર્ણય લીધેલો ત્યારે, કે આજની પેઢી જે આપણાથી ઘણો વિચારો અલગ છે, ને અત્યારની પેઢી જે કહે કે ટેકનોલોજીથી ચાલે છે, સમાજથી દૂર હાલે છે, પણ સમાજને જે નિર્ણય લીધેલો છે પણ જે પેઢીને સાથે લઈને ચાલવું જોઈએ, હું તો એમ કહું છું કે બંને સાથે, સમાજ અને અત્યારની પેઢી બંને સાથે ચાલશે તો જ આ નિર્ણય લેવાશે, નકર કોઈ જાતનો સમાજ એકલા લેશે તો પેઢીને કોઈ અસર નથી થવાની। એટલે હું તો એમ કહું છું કે પેઢીના વિચારો સાથે ચાલો તો તમે સમાજ સાથે ચાલી શકશો, અને જે સમાજ નિર્ણય લેશે તો દીકરીઓને જે ભાગતી લગ્ન કરે છે એ અટકશે, કારણ કે અત્યારની જે પેઢીના વિચારો આપણાથી અલગ છે। અમારા જે વિચારો હતા એના કરતાં અત્યારની પેઢી જે અત્યારના ટેકનોલોજીથી ચાલે છે, એટલે એના વિચારોને પણ સમાજ સાથે રાખીને ચાલવાથી સમાજને પણ ફાયદાકારક છે। એટલે મારું કહેવાનું એમ છે કે તમે પેઢીને પણ સાથે ચાલીને રાખો, જેથી કરીને સમાજ જે કંઈ નિર્ણય લેશે એ પેઢીને પણ અસરકારક રહેશે। આપણી સાથે અન્ય મહિલાઓ છે, શું કહેશો બેન, શું નામ છે આપનું? મારું નામ પ્રિયાબેન છે। કે આપણે જોઈએ ને કે અત્યારની પેઢીને તો કે સારા સંસ્કારની જરૂર છે, એમ કે આપણે જોઈએ ને કે આપણા બાળકોને જો આપણે સંસ્કાર આવશું તો એ નિર્ણય લેતા પહેલાં વિચારશે કે નહીં, માતા પિતાએ જે આ સંસ્કાર આપ્યા છે તો હું આવો નિર્ણય તો નહીં જ લઉં, થોડીક તો એને ભગવાનની અને માતા પિતાની થોડીક તો એને થશે જ કે ના, મારે આવા નિર્ણય ન લેવા જોઈએ એમ। નાનપણથી આપણે સંસ્કારોનું સિંચન કરશું તો એમને માતા પિતા પ્રત્યે લાગણી થશે અને આવા નિર્ણય લેતા પહેલા વિચાર કરશે। દીકરીઓ ખાસ કરીને આ પ્રકારનો જે નિર્ણય છે એનાથી અટકશે? આ પ્રકારના જે ભાગીને લગ્ન કરે છે તો એ ઘટશે આ નિર્ણયથી? આ ઘટવાનું કારણ એક જ છે કે એને સંસ્કાર આપવાની જરૂર છે એમ, જો સારા સંસ્કાર હશે ને તો એ નિર્ણય લેતા જ પહેલા અટકી જશે। ખાસ હતા આ બધા જે રાજકોટના પાટીદાર સમાજના મહિલા અગ્રણીઓ, જેમને આપણી સાથે વાત કરી, ક્યાંક ને ક્યાંક દીકરીઓને જે પ્રકારની જે નાનપણથી જે સંસ્કાર આપવામાં આવશે ત્યારે આ બધા જે કાયદા છે તે નવા ઘડવાની જરૂર નહીં પડશે તેવું તેમનું માનવું છે। નિર્ણય પર અત્યારે તો કાયદાની મોહર લગાવવા માટે સરકારને પણ હવે રજૂઆત કરવામાં આવશે, અને આ તમામ પરિસ્થિતિમાં એક જ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે, કોઈ સમાજ પોતાની અલગ નીતિ બનાવે તે કેટલું યોગ્ય, અને એક સવાલ એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે જ્યારે અલગ અલગ નીતિ નિયમો બનાવવાથી કેટલો ફાયદો કે કેટલું નુકસાન તેને લઈને પણ સવાલ યથાવત છે।